ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એલજેપી રામવિલાસ રાષ્ટ્રીય અધ્યક્ષક્રમ સાંસદ ચિરાગ પાસવાને રાજ્યમાં ચૂંટણીનો મોટો દાવો કર્યો છે. જ્યાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા તેમણે એમ પણ કહ્યું હતું કે એલજેપી રામવિલાસ ચૂંટણીની તૈયારી કરી રહી છે, જ્યાં મીડિયા કર્મચારીઓને સંબોધિત કરતી વખતે તેમણે સીએમ નીતીશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જનશક્તિ શક્તિ પાર્ટીના સુરત અધ્યક્ષ એવા ઓમપ્રકાશ શાહ અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા માનનીય સાંસદ શ્રી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચિરાગ પાસવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત શહેરના ફૂલવાડી પાસે આવેલા કોમ્યુનિટી હોલમાં કરાયું હતું, જ્યાં ઓમપ્રકાશ શાહ અને પાર્ટીના દરેક સન્માનીય કાર્યકર્તાઓએ મળી તેઓનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કર્યું હતું અને પોતાની પાર્ટીની પરચમ લહેરાવ્યો હતો. જ્યાં મહત્વનું છે કે આજે ભારત દેશ એક યુવા નેતાની જરૂર છે, ત્યારે આજની ભવ્ય સભામાં જોડાયેલા દરેક વ્યક્તિએ ચિરાગ પાસવાને પોતાનું આવનાર ભવિષ્ય બતાવવા ગર્વની લાગણી દર્શાવી હતી. દેખીએ દોરા કહીં ના કહીં આગામી વિધાનસભા ચુનાવ કે મદ્દેનજર હૈ યકીનન એક સરકારી કાર્યક્રમ ભી થા જિસમે સમ્મિલિત હોને હમ લોગ આયે, જિસમે દેશ કે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી और उनकी समिति में हम लोग हैं, हिंदी राज्य भाषा समिति, और आज हिंदी दिवस है. तो उस उपलक्ष में जो कार्यक्रम आयोजित किया गया था, उस कार्यक्रम में भी हम लोग सम्मिलित हुए. आपके माध्यम से मैं तमाम गुजरात की जनता को और तमाम देशवासियों को हिंदी दिवस की ढेर सारी शुभकामनाएं देता हूँ. और मैं मानता हूँ कि आने वाले समय में जिस तरीके से आज उस कार्यक्रम में भी कहा गया, मैं मानता हूँ कि आने वाले समय में हिंदी को और ज़्यादा प्रोत्साहन मिले. और जो सोच हम लोग की है कि जहाँ जितनी भी हमारे देश की भाषाएं हैं, वो तमाम भाषाओं को प्रोत्साहन मिलना चाहिए. कहीं ना कहीं एक सोच बनकर रह गई है जहाँ पे विदेशी भाषा अगर आपको नहीं आती हो तो आपको कम आंखा जाता है, आप अपने आप को छोटा समझते हैं, इन्फीरियोरिटी कॉम्प्लेक्स होने लगता है जब आपको विदेशी भाषा नहीं आती. पर ऐसे में ज़रूरी है कि जितनी स्वभाषाएँ हैं, हमारे देश की अपनी जितनी भाषाएँ हैं, उन भाषाओं को भी उस कदर प्रोत्साहित किया जाए, आगे बढ़ने का मौका दिया जाए, और हिंदी के साथ साथ तमाम क्षेत्रीय भाषाओं को भी आगे बढ़ने का वो अवसर मिले. मुझे उम्मीद है कि इस तरीके के कार्यक्रमों से वो अवसर हम लोगों को ज़रूर प्रदान होगा, और आने वाले दिनों में देश अपनी भाषाओं पर उतना गर्व करेगा, ना कि विदेशी भाषाओं को लेकर.